પદ ઉપર બેઠા છે તો એમનો કંઈક મગજ હશે ત્યારે જ બેઠા ને નકા તો કાલે ઊઠી બેહીને જાય ઈચ્છાશક્તિનો અભાવ લાગી રહ્યો છે લેકિન સરકાર જો શિક્ષકની કરે કે 26 એક સાલ કે બાદ આ જાઈગા તો જો 3 વર્ષ સે વર્ષ કે બચ્ચન ગણ લેખન વાંચન ક્યાં જાઈગા આ પ્રવેશ તો કરાઈ દેશે કન્યા કેળવણી પણ કરશે મારે એક એવું છે કે એ તમે ભણાવશો શાળામાં એનો પ્રવેશ પણ એને ભણાવવા માટે જે શિક્ષિકા ભરતી કરવી જોઈએ એને તો તમે રોડ ઉપર છો આ વિદ્યાર્થીઓ શિક્ષકો બનવા માંગે છે ગુજરાત સરકાર શાળા પ્રવેશ ઉત્સવ ની શરૂઆત કરે છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગની અંદર શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં જવાના છે પરંતુ ગુજરાતનું વાસ્તવિક ચિત્ર શું છે શિક્ષણ ક્ષેત્રે શું ખરેખર વિદ્યાર્થીઓ જેટલા છે તેની સામે શિક્ષકો છે વર્ગખંડ છે સ્કૂલ છે આ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે અને શિક્ષકો તો આજે પણ જે વિધાનસભાના આંકડા જોઈએ તો તેની અંદર ચાલીસ હજારથી વધારે શિક્ષકોની ખોટ જે છે તે અત્યારે બતાવવામાં આવી રહી છે આપણી સાથે ટેટ ટાટના ઉમેદવારો છે કારણ કે ગયા મંગળવારે આ લોકોએ આંદોલન કર્યું હતું બુધવારે સરકારે ઘોષણા કરી અને બુધવારે સરકારે ઘોષણા કરતાં કહ્યું હતું કે સાત ને પાંચસો જેટલા જે કાયમી શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવશે અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે ના જીઆર બાર પડ્યો છે ના નોટિફિકેશન આવ્યું છે કશું જ નથી થયું આંદોલન તો રોકાઈ ગયું પણ સરકાર હવે પોતાના બોલેલા શબ્દો ઉપર રહેશે કે નહીં તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે કારણ કે આવી લોલીપોપ તો આ લોકોને ઘણી બધી મળી જીતુ વાઘાણી વખતે પણ મળી साथे टेट बात करिए दिलीप तमने लोग महित पर्सनल लेवल पर आप यार मैम अभी तक कोई भी महती मतलब ऑफिशियल लेटर से ऐसा कुछ भी जानकारी नहीं मिलेगी मतलब कि सात हजार पांच सौ की जाहरात इतने तारीख को आएगा फॉर्म इतने तारीख को भराएगा तो हम सरकार से अभी भी वही हमारी मांग वही भी है अगर आप सात हजार पांच सौ की भर्ती तीन महीने के अंदर करना चाहते हैं मैं तो सरकार से ये मांग करता हूँ अगर वो ज्ञान सहायक छह हजार पांच सौ भी भर रहे हैं तो उसको उसकी जगह पर सरकार कायमी भर्ती क्यों नहीं कर रही है તમે કહી રહ્યા છો કે એની કોઈ ગેરંટી નથી બેન સૌથી મહત્વપૂર્ણ સવાલ સરકારે કીધું તું કે અમે સાત હજાર પાંચસો કરીશું ભરતી કરીશું હજી સુધી કોઈ નોટિફિકેશન નથી કેટલી તકલીફ પડી રહી છે હજી પણ એ જ સમસ્યાઓ ચાલુ છે હા સમસ્યાઓ એ જ ચાલુ છે અમે અમારી ભરતી માટે હજુ પણ ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ ઠીક છે આંદોલન અત્યારે થોડાક સમય પૂરતું સમય અટાઈ ગયું છે પણ હજુ અમે આંદોલન તો ચાલુ જ રાખીશું કારણ કે ત્રણ મહિના પછીનો વાયદો આપ્યો છે ત્રણ મહિના જો એમને અત્યારે જ્ઞાન સહાયક લેવા છે તો અત્યારે શા માટે કાયમી ભરતી નથી કરતા અત્યારે જ્ઞાન સહાયકની ભરતી તો એમને કરવાની જ છે તો જ્ઞાન સહાયકને બદલે કાયમી ભરતી જેમણે અત્યારે કરવી જોઈએ ને ત્રણ મહિનાનો સમય શા માટે લે છે અને નિયમો બનાવવા છે એવું કઈને એમને ત્રણ મહિના પછીનો તો નિયમો બનાવતા આટલી બધી વાર લાગે છે સરકારને તો પછી એ સરકારના એ પદ ઉપર બેસવાને લાયક જ નથી શિક્ષણ મંત્રી કે એમને ત્રણ મહિના નિયમો બનાવવા માટે લેવા પડે છે સૌથી મહત્વની વસ્તુ અઠવાડિયું થઈ ગઈ છે હવે વિશ્વાસ લાગી રહ્યો છે કે સરકાર જાહેરાત કરશે બિલકુલ નહીં જાહેરાત કરશે નહીં ત્રણ મહિના પછી પણ એ જાહેરાત કરશે એ વિશ્વાસ અમને આવતો જ નથી જો એમને આપી જતી ભરતી તો એ તાત્કાલિક ભરતી જાહેર કરે ત્રણ મહિનાનો સમય ના લેત આ એક માત્રને માત્ર લોલીપોપ જ એમણે આપી છે આંદોલન સમેટાઈ જાય એના માટે એમણે આ વસ્તુ ગતકડું એક નાખી દીધું છે કે લોકો એમના ઘરે જતા રહે ટેટાટ ઉમેદવારો અને એમને આ જે પ્રવચોત્સવને બધું કરવું છે એ શાંતિથી સમેટાઈ જાય અચ્છા તમે પોતે આજે કુબેર ઇન્ડોર પાસે ગયા હતા કુબેર ઇન્ડોરે આજે શું કીધું તમને સાહેબે મને એવું કીધું કે ટૂંક સમયમાં અમે જાહેરાત કરશું પણ ટૂંક સમયમાં લગભગ અમે આંદોલન કર્યું તેને આજે આઠ દિવસ થઈ ગયા છે અને સરકારે પણ જાહેરાત કરી એને પણ આઠ દિવસ થવા બે હજાર ઓગણીસની અંદર પણ અમે જ્યારે હું પર્સનલમાં જીતુભાઈ વાઘાણી હતા ત્યારે પણ આવી રીતે ગયો હતો પણ માત્ર જાહેરાતો મીડિયા સમક્ષ આવીને કહી દે પ્રવક્તા મંત્રીઓ કે અમે આટલી ભરતી કરશું આટલી ભરતી કરશું પણ ઓફિશિયલ લેટર જે સરકારનો જોઈએ એ નથી આવતું હું કુબેરભાઈ ડિંડોને મળ્યો ત્યારે સાહેબે એવું જ મને કીધું ટૂંક સમયમાં આવશે મેં સાહેબ ટૂંક સમયમાં એટલે કેટલો પંદર દિવસ લાગશે મહિનો દિવસ એ કે ના ટૂંક સમયમાં નિયમો બની રહ્યા છે આવી જશે પછી હું શ્રીને પણ મળ્યો છું તો એમનો પણ એ જ જવાબ છે કે નિયમો બની રહ્યા છે પણ હવે નિયમો બનતા બધાએ આઈએસ આઈપીએસ ઓફિસર છે અને મંત્રી પદ ઉપર બેઠા છે તો એમનો કાંઈક મગજ હશે ત્યારે જ બેઠા છે નકા તો અમારા જેવા કાલે ઉઠીને ન જાય તો એમને આટલા નિયમો બનાવવામાં આટલી વાર લાગતી હોય તો એ યોગ્ય નથી અને મને તો એવું જ લાગે છે કે આ ત્રણ મહિનાનો વાયદો કર્યો છે ત્યાં સુધી ઉપર વળી ગ્રામ પંચાયત નગરપાલિકાઓની ચૂંટણી આવશે એટલે સરકાર કહેશે અત્યારે જાહેરનામું બહાર પડ્યું છે અને ચૂંટણીઓ છે એટલે કે અત્યારે ભરતી નહીં થાય એટલે અમને તો લાગે છે આ લોલીપોપ જ છે એક પ્રકારનું આ લોલીપોપની વાત કરી રહ્યા છે દિલીપ તમને પૂછીશ ઈચ્છાશક્તિનો અભાવ લાગી રહ્યો છે સરકારમાં हाँ मैम सरकार की अगर नीति और दानत में देखा जाए तो शुरू से मतलब स्पष्ट नहीं अगर सरकार को कायमी भर्ती करनी है तो जब हम टेट टाट पास किए उसके, उसके बाद से मतलब कि शिक्षकों की घट गुजरात में लगातार बढ़ती जा रही है अभी चालीस हज़ार एक साल के बाद पचास हज़ार फिर से बढ़ती जाएगी तो सरकार कायमी भर्ती क्यों नहीं दूसरी बात आपने बोला शाला प्रवेशों शाला प्रवेशों कब होगा जब स्कूल के अंदर शिक्षक होंगे आज भी बहुत ऐसी शाला है मतलब जहाँ पर एक भी शिक्षक नहीं है आज ही आम आदमी पार्टी के विधायक चैतर भाई ने आज ही अपने विस्तार के एक स्कूल में जाकर जब विजिट किया तो मालूम पड़ा वहाँ पर विद्यार्थी तो लेकिन शिक्षक नहीं है ऐसे गुजरात के अंदर लगभग सोलह सौ स्कूल है जहाँ पर मात्र

निपुण योजना के अंदर ऐसा है सरकार ने 2021 में योजना लाई उसके अंदर सरकार ने ऐसा टारगेट रखा है कि 2026-27 तक तीन वर्ष से लेकर छः वर्ष तक सभी बच्चों को गणन लेखन वाचन आना चाहिए लेकिन सरकार जब शिक्षक की भर्ती नहीं करेगी तो छब्बीस सत्ताईस एक साल के बाद आ जाएगा तो जो तीन वर्ष से छः वर्ष तक के बच्चे उनको गणन लेखन वाचन कहाँ से आएगा आप कोई भी स्कूल के अंदर जाइए विजिट कीजिए तीन से छः वर्ष तक के बच्चों को कोई भी गणन लेखन वाचन मतलब उनको सही से पढ़ने भी नहीं आता है बहुत सारी ऐसे स्कूल हैं लेकिन सरकार उस पर जो नई शिक्षा नीति नई शिक्षा नीति सरकार नई शिक्षा नीति कल कम से कम पूरे प्रोग्राम के अंदर बहुत बार बोला गया नई शिक्षा नीति नई शिक्षा नीति नई शिक्षा नीति 650 पन्ने की है लेकिन अगर उसमें एक भी पेज की एक भी, भी बहुत फॉलो की जाए जमीन पर हकीकत में तो बहुत कुछ बदलाव आ सकता है उसमें साफ साफ लिखा है मतलब शिक्षक कॉन्ट्रैक्ट पर नहीं होना चाहिए सरकार शिक्षक को कॉन्ट्रैक्ट पर रखती है उसमें लिखा है बालक विद्यार्थियों के रेसौ बीस जम एक होना चाहिए सरकार उसको फॉलो नहीं करती मतलब उसमें बहुत सारी अच्छी 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 बातें लेकिन सरकार उसको अगर जमीन पर सही तरह से धराधर पर उतारे तो गुजरात

બિલકુલ ગુજરાતનું અને દેશનું શિક્ષણ આગળ જઈ શકે છે શાળા પર પ્રવેશ ઉત્સવનું આ એક પ્રેઝન્ટેશન છે જે સરકાર દરેક જગ્યાએ સ્કૂલોની અંદર આપે છે અને અહીંયા આગળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું આ જે નવું બેનર છે આ વર્ષનું આ બે હજાર ચોવીસનું બેનર છે મારી સાથે તેજસ છે તેજસ પાસેથી જ સમજીશ કે તેજસ શું કહેવું છે તમારું કારણ કે અહીંયા આગળ પચાસ હજાર નવા વર્ગખંડ એક લાખ પ્લસ સ્માર્ટ ક્લાસરૂમ અને પચીસ હજાર કમ્પ્યુટર લેબ્સની વાત કરવા છે બેન જોવા જઈએ તો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રયોત્સવ આ પ્રયોત્સવ તો કરાવી દેશે કન્યા કેળવણીનું પણ કરશે પણ મારે એ કહેવું છે કે એ બાળકીઓને તમે ભણાવશો શાળાઓમાં એનો પ્રયોત્સવ કરાવો છો પણ એને ભણાવવા માટે જે શિક્ષિકા બહેનોને ભરતી કરવી જોઈએ એને તો તમે રોડ ઉપર રસડો છો એક દીકરીને મોટા મોટા સપના દેખાડશે કે ફૂલકાઓને તેડીને એની સાથે ફોટા પડાવશે મીઠાઈ ખવડાવશે એને ફ્રોક આપશે ડ્રેસ આપશે ફલાણું ફલાણું રિબિન બાંધશે અને મસ્ત રીતે એને લાડ પ્યારથી નાની નાની દીકરીઓને એ લોકો શાળા પ્રયોત્સવ કરાવશે પણ એ જ બીજી જગ્યા તમે જોવા જાવ એને ભણાવવા માટે જે શિક્ષિકા બહેનો હોય છે એને રોડ ઉપર ગાંધીનગર ઢસડાવવું પડે આ સત્ય હકીકત છે બીજું જોવા જે શાળા પ્રયોત્સવ એ કરે છે તો બાળકોનો પ્રયોત્સવ કરે છે પણ મારે એ તમને કેવું છે પણ શિક્ષકોનો પણ દર વર્ષે પ્રયોત્સવ કરો ને તમે તો જ્યારે સત્તા ઉપર આવ્યા છે ત્યારથી તમે શાળા પ્રવોત્સવ દર વર્ષે કર્યા રાખો છો ક્યારેય તમે એવો પ્રયોત્સવ યોજો કે શિક્ષકોનો પ્રયોત્સવ તો મારે સરકારને એ જ વસ્તુ જણાવ્યું મીડિયા મારફતે કે તમે શિક્ષકોનો પણ દર વર્ષે પ્રયોત્સવ કરો જેથી કરીને એ બાળકો તો પ્રવેશ થઈ જાય નિશાળમાં પણ ભણાવશે કોણ નહીં કોણ ભણાવશે ને કોઈ નહીં એક શિક્ષક હશે તો એ ગણિત ભણાવશે ઇંગ્લિશ ભણાવશે સંસ્કૃત ભણાવશે ગુજરાતી ભણાવશે પીડી કરાવશે કે સંગીત કરાવશે ચિત્ર કરાવશે શું શું કરાવશે પહેલું ધોરણ ભણાવશે બીજું ભણાવશે ત્રીજું બધાને મર્જ કરીને તમે જોવા જાવ બેન તો કચ્છનો છેવાડો હોય ડાંગનો આદિવાસીનો પટ્ટો હોય કે ગીરના નેસડાનો હોય આ બધે જોવા જાય ને તો ક્લાસને મર્જ કરી દેવામાં આવે છે એક શિક્ષક એક થી આઠ ધોરણને ભણાવવામાં આવે છે અને વાત કરીએ તો એને પચાસ હજાર નવા વર્ગખંડ વાત કરી બેન આ બધા માત્ર બેનરો ઉપર જ દેખાય છે આ દર વર્ષે ને ગયા વર્ષે એ હતો ને ત્યારે લગભગ ત્રીસ હજાર કે વીસ હજારની આસપાસ નવા વર્ગખંડ બનાવવાની વાત કરી હતી હું દર વર્ષે વર્ગખંડ પડી જ જાય છે નવા નવા કેમ બનાવવા પડે છે આ પચાસ હજાર બનાવશે પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર બેન આવતા પ્રવાસો સુધીમાં જોવા જશો ને તો દસ હજાર એ વર્ગખંડ નહીં બને પછી અહીં વાત કરી એક લાખ કરતાં વધારે સ્માર્ટ ક્લાસરૂમ કરીશું સ્માર્ટ ક્લાસરૂમની અંદર શું કરે છે માત્ર ને માત્ર ખાલી એક બસ એક એમ કહે ને કે આ આવો બોર્ડ એક રાખી રહી છે બાકી એમને એમ ધૂળ ખાતા હોય છે એને ભણાવે કોણ શિક્ષકને ટાઈમ જ નથી રહેતો કે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણાવી શકે રોજ એ મધ્યાહનમાં કેટલા બાળકો જેમાં કેટલા આવ્યા કેટલા ગયા કેટલા ગામમાં કેટલા જૈનમાન ગામમાં કેટલા મરણ થયા અને એ બધું એને શિક્ષકોને જોપે આમાં ભણાવવાનો એને ટાઈમ જ નથી રહેતો એક લાખની માત્ર વાત કરી રહી પછી જો અહીં લખ્યું હોય નીચે આ તો બહુ મસ્ત છે પચીસ હજાર જેટલા એ કમ્પ્યુટર લેબ બનાવશે અને આ નવી માની લો કે આ વર્તમાન બજેટ છે ને એની અંદર એ લોકોએ મંજૂર કર્યું હોય કે અઢી લાખ કમ્પ્યુટરો અમે ગુજરાતની સરકારી શાળાઓને આપશું અને પચીસ હજાર લેબ બનાવશે તો આ માત્ર માત્ર લેબ બનાવી દેશે બાકી બેન જોવા જાય તો હાલમાં જ્ઞાન સહાયકની અંદર માત્ર ને માત્ર નવ દસની નવથી બારની અંદર એકતાલીસ કમ્પ્યુટર જ્ઞાન સહાયકોને ભઈ રહ્યા અને જોવા જાય ને તો પચીસ હજાર લેબ બનાવે ને જો આ સરકારની દાનત હોય ને એની એની અંદર એમ દાનત હોય કે નહીં ખરેખર કંઈક શિક્ષણમાં કરવું તો ખાલી એક વર્ષ એક લેબની અંદર એક શિક્ષકની ભરતી કરે ને તો પચીસ હજાર તો ખાલી કમ્પ્યુટર શિક્ષકની ભરતી થાય ને અત્યારે શિક્ષકો જોવા જાય ને કમ્પ્યુટરના પાસ થયેલા તો માત્ર સાતસો છે આઠસો જોઈની દાનત હોય ને તો બધાય કમ્પ્યુટર પાસ થયેલા શિક્ષકોની ભરતી થઈ જાય પણ માત્ર ને માત્ર કહે ને કે આ માત્ર બેનરો ઉપર જ કરે છે પોતાનો દીકરો ખાનગી શાળામાં ભણતો હશે આ જે પ્રવેશવમાં જે અધિકારીઓ માની લો ડીઈ હોય ડીપીઓ હોય કોઈ પણ અધિકારીઓ મોટા હોય સચિવ હોય આ તે એ પ્રવેશવમાં જતા હશે પણ હવારે એના જ છોકરાને એ પ્રાઇવેટ ખાનગી મોટી શાળાઓ હશે ને એમાં ઉતારશે અને બપોરે પાછો એ જ દીકરો અધિકારી કોઈ હશે ને એ સરકારી શાળામાં પ્રયોત્સવ કરવા જતો હશે શા માટે ભાઈ તમે ખાનગી શાળામાં પોતાના બાળકને અત્યારે બતાવો કે ધારાસભ્ય કે સાંસદ કે કોઈ હોય કે જે સરકારી શાળામાં ભણાવતા હોય આ આ બેન ખરી વાસ્તવિકતા છે આ ગુજરાત મોડેલની બિલકુલ ગુજરાત મોડલની આ ખરી નરી વાસ્તવિકતાની વાત છે અને આ તમને બતાડું છું તે જે સાની અંદર સ્પષ્ટ શબ્દમાં એવું લખેલું છે કે પચાસ હજાર નવા વર્ગખંડ પણ નવા વર્ગખંડનું કાર્ય કેટલું પૂર્ણ તો કે છ નવા વર્ગખંડનું કાર્ય પૂર્ણ છે એકવીસ હજાર નવી કમ્પ્યુટર લેબની વાત કરી છે પણ કાર્ય કેટલાનું પૂર્ણ તો કે તેર હજાર ચારસો ને પંચોતેર દોઢ લાખ નવા સ્માર્ટ ક્લાસીસ નવા સ્માર્ટ ક્લાસીસના જે રૂમ છે તેની અંદર તેનું કામ કેટલાનું પૂર્ણ તો કે નેવું હજાર નવા સ્માર્ટ ક્લાસરૂમનું કાર્ય પૂર્ણ પાંચ હજાર નવી લેબ્સ બનાવવાની વાત છે ત્રણ હજાર લેબ્સનું કાર્ય પૂર્ણ થયું છે તેજ અહીંયા સમજવા માંગીશ કે વર્ગખંડોની વાત કરીએ છીએ લેબની વાત કરીએ છીએ પણ શિક્ષકોની શું પરિસ્થિતિ બેન હકીકતમાં જોવા જાય ને તો હમણાં બે પાંચ દિવસ પહેલાં જ ઉત્તર ગુજરાતનો એક કિસ્સો હતો કે આચાર્ય હતા પોતાની શાળા નવો માની લો કે વર્ગ શરૂ થવાના હતા એટલા માટે થઈને સાફ સફાઈ માટે ઉપર ચડેલા અને પતરાવાળો રૂમ હતો તો એ આચાર્યનું ત્યાંથી પડી જવાથી મોત નીપજ્યું છે હવે હું તો સરકારશ્રીને એટલું જ કહું છું આવા બધા છે ને પચાસ હજારના નવા વર્ગખંડો તમે સ્માર્ટ ક્લાસરૂમને બનાવવાની વાત કરો છો ને તમે માત્ર ને માત્ર છાપરા બનાવી દેશો ને હોટલો બનાવી દેશો ને તો શિક્ષકો ત્યાં ફરતી તાલપત્રી બાંધીને પણ ભણાવવા માટે તૈયાર છે પણ તમે ભૌતિક સુવિધાના નામે ખોટે ખોટા ચરી ન ખાવ તમે મોટી મોટી લેબ બનાવવાની વાતો કરો છો કે સ્માર્ટ ક્લાસરૂમ છે ફલાણું ફલાણું આવા નામે હે ને બેનરોમાં એ લોકો માત્ર ને માત્ર પબ્લિકને ભરમાવે જ છે હકીકતમાં એ વસ્તુ કરતાં સ્માર્ટ ક્લાસરૂમ નહીં હોય ને તો એ શિક્ષક ભણાવી દેશે ચોપડીમાં જોઈ જોઈને ચોપડીમાં એની પાસે કાળા પાટ્યા છે એની ઉપર પણ માત્ર આવું બધું એ કરે છે પણ એ શિક્ષકની ભરતી કરવાના નામે છે ને એ પાછળ પડે કેમ મને તો એ જ નહીં સમજાતું પોતાનો હોય ને તો પોતાનું બધું સેટ કરી નાખવા માગે છે ખાલી શિક્ષકની જ ભરતી નહીં કરવા માગતા કંઈક નહીં ને કંઈક બેન જોવા જાય ને તો આ લોકોની મોટી એક રણનીતિ હોય છે આ મોટું એક કાવતરું છે ષડયંત્ર છે અને હું ષડયંત્ર જ કહીશ કેમ કેમ કે આજે માની લો કે કરાર ઉપર શિક્ષકોને ભરશે એટલે અગિયાર અગિયાર મહિના ભણાવીને શિક્ષકો બદલી કરીને જતા રહેશે કોઈ છોડી દેશે કોઈ સાઈડમાં એની તૈયારી કરતો હશે બાળકો ભણશે નહીં બાળકો નહીં ભણે એટલે વાલી એવું વિચારશે કે આના બદલે જ પ્રાઇવેટ શાળામાં મૂકી દે પ્રાઇવેટ શાળામાં મૂકી દેશે અને કાલ સવારે ઉઠીને બાળકો અભણ રહે અને માત્ર ને માત્ર ચૂંટણી વખતે અંગૂઠો દબી દે ને એ જ આ લોકોનું કાવતરું છે મને આવું સ્પષ્ટ દેખાય છે

કે જે લોકો ગ્રાઉન્ડ ઉપર છે એને કઈ રીતે સાઈડલાઈન કરીને પોતાના કાર્યક્રમો પોતાના કાર્યક્રમો જગ્યા અને હું શબ્દ સરસ જ વાપરી છે તાઇફાઓ આ પ્રવેશ ઉત્સવના જે તાઇફાઓ થાય એમાં આ વિદ્યાર્થીઓ જે જે ભાવિ શિક્ષકો બનવા માગે છે એને અડચણરૂપ ન થાય અને ખરેખર ગ્રાઉન્ડની જે ધરાતલની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા ચતી ન થઈ જાય એટલા માટે આ ક્યાંકને ક્યાંક કહેવાય કે આંદોલનને શાંત કરવા માટે એક કહેવાય ને ગાજર એ લટકાવવામાં આવ્યું હતું અને સાત હજાર પાંચસોનું ટાટ નામનું ગાજર એ લટકાવીને રાખ્યું છે હવે ગાજર ક્યારે મળવાનું છે એની કોઈ નક્કી જ નથી કારણ કે અહીંયા એક સરકાર છે ને સરકારી પોતાની ભાષામાં એક શબ્દો વાપરે છે કે ટૂંક સમય હવે આ સરકારની કઈ બુકમાં એ ટૂંક સમયની વ્યાખ્યા લખી છે એની અમને કહો અમારે તો એ વ્યાખ્યાને સમજવી છે કે આ ટૂંક સમય ક્યારે પૂરો થાય એક મહિનો બે મહિનો ત્રણ મહિના ચાર મહિના ક્યારે પણ દર વખતે એવું કહી દે કે અમે ટૂંક સમયમાં ભરતી કરીશું હમણાં જ આપણા સોડાસાહેબાઈએ વાત કરી તો સોડા સાહેબ જ્યારે શિક્ષણ મંત્રીને મળવા જાય કે શિક્ષણ સચિવને મળવા જાય તો એવું જ કહે કે ટૂંક સમયમાં તમારી ભરતી કરવામાં આવશે હવે ટૂંક સમય એટલે શું કારણ કે એનો તો કોઈ નિશ્ચિત સમય જ નથી ટૂંક સમય એટલે આજે આવે ને કાલે આવે ને કદાચ નહીં આવે આ જેવી વાત છે એટલે અત્યારે ગમ્મેમ કરીને આ લોકો ઉમેદવારો જે હતા એ ઉમેદવારોને શાંત કરવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર સફળ રહી છે હજી ત્યાંની ત્યાં જ યથાસ્થિતિ ભૂતકાળમાં આજથી અઠવાડિયા પહેલાં ત્યાં હતા ત્યાં જ અમે ઊભા છીએ હજી સુધી ઓફિશિયલ એક પણ જાહેરાત થઈ નથી અને જાહેરાતો એના તાઇફાઓની થાય છે ડે ટુ ડે એના તાઇફાઓની જાહેરાતો હોય આ બધું જ અત્યારે તમે જે ચર્ચા કરી એ બેનરો ઉપર છે વાસ્તવિકતા ઉપર જીરો છે ગ્રાઉન્ડ ઉપર જીરો છે તમે ગ્રાઉન્ડ ઉપર જ્યારે કોઈપણ જગ્યાએ શાળામાં જઈ જુઓ તો ખરેખર આ જે વાત કરવામાં આવી રહી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ જે છે ને એ એક ટકોય ડ થતા આ નરી અને કડવી વાસ્તવિકતા છે જે અત્યારના ગુજરાત શિક્ષણ વ્યવસ્થાની હકીકત છે હવે આગળના દિવસોમાં જો તમે મને પૂછ્યું એટલે હું કહી દઉં કે આગળના દિવસોમાં થશે શું આગળના દિવસોમાં જે અત્યારે વાયદો કરવામાં આવ્યો છે ખાસ કરીને ટાટના ઉમેદવાર તો ટાટના ઉમેદવાર પણ તૈયાર છે કે એને જે વાયદો કરવામાં આવ્યો એની પણ એને તારીખ જોઈએ છે અને જે કહી શકાય કે જાહેરાત જ નથી કરવામાં આવી ટેટ વન અને ટેટ ટુ કે એકથી આઠના શિક્ષકોનું શું તો એ પણ હવે લોકો તૈયાર છે અત્યાર સુધી તો એવું જ હતું કે ગાંધીનગરની અંદર છેલ્લે જ્યારે બે હજાર લોકો જ ભેગા થયા હવે એવો દિવસ આવશે કે એ જ ગાંધીનગરની અંદર વીસ હજાર શિક્ષકો ભેગા થશે કારણ કે એક લાખ તો પાસ કરેલા આ શિક્ષકો જે ટેટ ટાટને પાસ કરે છે એટલે આવનાર દિવસોની અંદર આ આંદોલન છે ને વધારે ઉગ્ર બનશે કારણ કે સરકાર લોલીપોપ સિવાય કંઈ ન થતી જો ધરાતલ ઉપર આ કહેવાય કે તાઇફાઓ સિવાય કંઈ ન થતું અને હું એ વાત સાથે હંમેશા સ્પષ્ટ છું કે સરકાર આટલા બધા પ્રવેશ ઉત્સવ કરે છે ગણેશ ઉત્સવ કરે છે તો શિક્ષક ઉત્સવ શા માટે નથી કરતી શિક્ષકોની ભરતીએ શા માટે નથી કરતી તમે બાળકોને શાળા સુધી પહોંચાડવાની વાત કરો છો પણ વાસ્તવિકતામાં ખરેખર એવું થતું નથી હા ભલે આ કદાચ આ તાઇફાઓમાં દેખાતું હોય કે બેનરોમાં દેખાતું હોય કે અમે આટલી નવી શાળા કરશું આટલા બાળકોને એડમિશન આપીશું પણ વાસ્તવિકતા ઝીરો છે અહીંયા જે કોમ્પ્યુટર લેબની વાત કરી કે આપણે પચીસ હજાર કોમ્પ્યુટર લેબ કરવી છે હવે પચીસ હજાર કોમ્પુટર લેબ કશું જ નહીં કાંઈ નહીં તો જવા જોઈએ કાલે કે આપણે એક કોમ્પ્યુટર લેબ ઉપર ભલે પચીસ જણાવ્યું પણ એક કોમ્પ્યુટર લેબ ઉપર આપણે એક શિક્ષકને રાખી દો પચીસ હજાર તો ખાલી એ શિક્ષક કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરી શકીએ એટલા સક્ષમ છે અહીંયા તમે જોતા છો ગ્રાઉન્ડની વાત કરવામાં આવે પીટી ટીચરોની વાત કરવામાં આવે તો આપણે ખરેખર બે હજાર બારથી આ ભરતી જ નથી કરી એટલે આ બેન ખાલી ફક્ત બેનરો ઉપરની જાહેરાત છે વાસ્તવિક ધરાતલ ઉપર સુનીએ છીએ આપણે આપણે વાસ્તવિક ધરાતલ ઉપર શૂન્ય છે તમે કહી રહ્યા છો સોરાબાઈ છે અહીંયા આગળ એમની સાથે વાત કરી સોરાબાઈ તમને શું લાગી રહ્યું છે કે ખરેખર સરકાર જે જાહેરાત કરે છે એ જાહેરાતનું ઇમ્પ્લીમેન્ટેશન અત્યાર સુધી તો થયું નથી આ વખતે જાહેરાત થઈ છે એ ખરેખર લાગી રહ્યું છે કે ઓન ગ્રાઉન્ડ કંઈ થશે એની અંદર મને તો નથી લાગી રહ્યું પણ તમે જેમ આ બધું બતાવ્યું છે કે પ્રવચોત્સમાં આટલી શાળાઓ નવા ઓરડાઓ તો હું ખાલી કચ્છ જિલ્લાનું તમને ઉદાહરણ આપું અત્યારે કચ્છ જિલ્લામાં એકસો ને પાંચ શાળાઓ એવી છે કે જે એક શિક્ષક ઉપર ચાલે છે કે અમુક અમુક શાળાઓમાં તો ઓરડાઓ પણ નથી અમારી કચ્છની વાત કરું છું અને કચ્છ વિસ્તાર એવો છે કે સૌથી ભારતનો મોટો જિલ્લો છે એમાં અમુક વિસ્તારની અંદર તો અમારા ત્યાંના લોકલ છે એ પણ કેવી રીતે રહે છે તો બહારના અત્યારે જ્ઞાન સહાયકોની વાત કરું તો અમુકના છેવાડાના ગામની અંદર મળ્યું હતું તો ખાલી હાજર થવા માટે ગયા ગામ જોઈ અને ત્યાંથી પાછા હલ્યા ગયા એને એ પાછા જ આવ્યા જ નથી જ્ઞાન સહાયકમાં પણ તો એવી એવી રીતે હમણાં ચાર પાંચ દિવસ પહેલાં એક છાપાની અંદર કટિંગ આવ્યું હશે કે સાંતલપુર તાલુકામાં એક શાળા છે અગિયાર બાર ધોરણની ઉચ્ચતર માધ્યમિક તેમાં એક જ શિક્ષિકા છે બધા વિષય એ ભણાવે છે સરકારને કામ કરવાના કે છોકરાઓને ભણાવવાના ત્યાં બસોની સંખ્યા છે તો ખરેખર જેવી રીતે સરકાર શાળા પ્રવેશોત્સવ કરાવવા માગે છે એવી રીતે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ કરે એના પહેલાં એક શિક્ષક પ્રવેશોત્સવ પણ શાળાઓની અંદર થશે તો જ સારા બાળકોનું નિર્માણ થશે રાષ્ટ્ર માટે સારા ભવિષ્યના લોકોનું નિર્માણ આપણે કરી શકશું જો શિક્ષકો જ નહીં હોય તો સારા ભવિષ્યનું નિર્માણ આપણે નહીં કરી શકીએ બેન તમને શું લાગે છે જ્ઞાન સહાયક યોજના સરકારે ગયા વર્ષે તો લાવી દીધી અને સરકારે એની અંદર ઘણા બધા લોકો જે લોકો આંદોલન કરી રહ્યા હતા એમાંથી પણ ઘણા બધા લોકો જ્ઞાન સહાયકમાં પછી જોડાઈ ગયા હતા આ વખતે ફરીથી જ્ઞાન સહાયકની વાત કરી છે કાયમી ભરતીની પણ વાત છે ને જ્ઞાન સહાયકની પણ વાત છે તમને લાગે છે કે સરકારે જ્ઞાન સહાયકને ટોટલી રદ કરી દેવી જોઈએ હા સરકારે જ્ઞાન સહાયક ટોટલી રદ કરી દેવી જોઈએ કારણ કે જ્ઞાન સહાયક રૂપે પણ એ શિક્ષક જ લે છે તો જે જ્ઞાન સહાયકની સંખ્યા છે એટલી એ કાયમી શિક્ષકોની ભરતી કરે તો વિદ્યાર્થીઓને કાયમી શિક્ષક મળી રહેશે અને જ્યાં કાયમી શિક્ષક મળી રહેશે તો એવી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મા બાપ વિદ્યાર્થીઓને પોતાના સંતાનોને ત્યાં મૂકશે કેમ કે ભાઈ શિક્ષકો સળંગ રહેવાના છે કે ભાઈ પાંચ સાત વર્ષ દસ વર્ષ કે જ્યાં સુધી રિટાયર્ડ નહીં ત્યાં ત્યાં સુધી પોતાના સંતાનને એક જ શિક્ષક ભણાવશે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓનું એક જે કોમ કોલોબરેશન હોય છે ને એ જળવાઈ રહી છે આજે જ્યારે અમે સ્કૂલમાં જઈએ છીએ ને ત્યારે પહેલું એક વર્ષ તો છોકરાઓ અમારી સાથે ટ્યુનિંગમાં કાઢે છે પછી જ્યારે ટ્યુનિંગ બદલાય તો જ્ઞાન સહાયક શું છે કે એક વર્ષ અગિયાર મહિના માટે છે જ્યારે ટ્યુનિંગ બંધાય બંધાય છે સ્ટુડન્ટ સાથે ત્યારે તો બદલવાની આવે છે સ્કૂલ તો જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને પ્રોપર ન્યાય આપી જ નથી શકતા અને અગિયાર બારના છોકરાઓ તો કેટલા છે કે મોટા છે એ લોકો શિક્ષકોને એમ કહે છે કે બેન તમારે અમારે શું જોવાનું તમે તો અગિયાર મહિના માટે છો તમે તો જતા રહેવાના છો તો અમે જેમ રહીએ છીએ એમ અમને રહેવા દો અમે ભણીએ ના ભણીએ એ અમારો પ્રશ્ન છે શિક્ષક ભણાવવા માટે છે કાયમી શિક્ષક હોય તો વિદ્યાર્થીઓ અને શિક્ષકનું એક કોલોબ્રેશન જળવાઈ રહે છે અને આ સોઢાભાઈએ કીધું એમ કે ભાઈ શાળામાં એક જ શિક્ષક હોય એક શિક્ષક બધા જ વિષય કઈ રીતના લઈ શકે સરકાર એક કોઈ શિક્ષણ મંત્રી છે આપણે ચલો કુબરભાઈ ડિન્ડોરનું જ ઉદાહરણ લઈએ તો એ બધા ખાતા સંભાળી શકે છે સરકાર પોતાના બધા ખાતા માટે અલગ અલગ માણસો જોઈએ છીએ અલગ અલગ મંત્રીઓ જોઈએ છીએ તો એક શિક્ષક બધા વિષય કઈ રીતના સંભાળી શકે તો એ વિષયો પૂરતા તો તમે શિક્ષકોની ભરતી કરો કોમ્પ્યુટરના નામે મીંડુ અને વિષય કોમ્પ્યુટર ફરજ યાદ કરી દીધો છે અગિયાર બારમાં ઘણી સ્કૂલો એવી છે કે અગિયાર બારમાં કોમ્પ્યુટર વિષય ફરજિયાત યાદ હવે સ્કૂલોમાં જઈને જોઈએ છીએ તો કોમ્પ્યુટર શિક્ષક હોતો નથી ફી ઉઘરાવે છે સ્કૂલોવાળા અને જ્યારે વિદ્યાર્થીઓ પૂછે છે કે કોમ્પ્યુટરનું શું તો કે તમારી જાતે તમારે શીખી લેવાનું આવી ઘણી બધી શાળાઓ છે સરકારને આપણે અમે એક જ નિવેદન કરીએ શિક્ષણ શિક્ષણમંત્રીને કે દરેક સ્કૂલોમાં જઈને જુઓ તમે વિદ્યાર્થીઓને પૂછો કે તમારે કેવા શિક્ષક જોઈએ છે તો વિદ્યાર્થીઓ નાનું ટેણ્યું હોય ને એ પણ એમ જ કહે છે કે અમારે કાયમી શિક્ષકો જ જોઈએ છીએ सरकार आ वस्तु समझती जी सरकार समझती नहीं दिलीप भाई आंदोलन हम फरी ते लोग रोड पर उतरशो कारण के सतत छाँ घा वक्त ही ते लोग आंदोलन कर रहा छो हजी सुधी सात हज़ार पांच सौ घोषणा कर दी, दी। आगर थी आग कशु नहीं थे मैं मंगलवार तक का समय सरकार के पास अगर नेक्स्ट मंगलवार तक सरकार जब तक ऑफिशियल लेटर साथ साथ में अन्य माध्यम की फाइल रेडी है मंजूर होकर आ गए लेकिन तो भी जाहरात नहीं आ रही है मैडम सोचने वाली बात है अगर मंजूर होकर फाइल आ गई नियामक के पास तो जाहरात करनी चाहिए ना अभी तक उसकी जाहरात नहीं है तो मैं सरकार से स्पष्ट करना चाहता हूँ अगर मंगलवार तक अन्य माध्यम की जाहरात के साथ साथ जो सात हज़ार पाँच सौ की भर्ती होने वाली कब होगी कितने तारीख को होगी उसका साथ साथ में विद्या सहायक गुजराती माध्यम में एक से लेकर आठ तक कितनी भर्ती होगी कब होगा जब तक उसका ऑफिशियल नोटिफिकेशन नहीं आता तब तक हमारा संघर्ष लड़ाई आवेदन रजुआत घर्षण सब कुछ गांधीनगर में चालू रहेगा मैडम તેજસભાઈ પૂછીશ તમારા લોકોનું શું કારણ કે વિદ્યા સહાયક તરીકે એક થી આઠ ધોરણમાં પ્રાથમિક શિક્ષક તરીકે તમારા લોકોનું તો અનાઉન્સમેન્ટ પણ નથી હવે બેન વાત કરીએ ને તો માની લો કે કોઈ નદી હોય નદીમાંથી માછલીને લઈને રેતીમાં નાખી દેવામાં આવે તો માછલી નદીના પાણીમાં પ્રવેશવા માટે કેમ તડપડ આમ થતી હોય ઠેકડાઓ કૂદકા મારતી હોય કે મને પાણી મળી જાય તો મારો જીવ બચી જાય બ આ જ હાલત છે ને ઉમેદવારોની છે નવથી બાર વાળાને એક છે કે સાત હજાર ને એવી હતી અને ઓફિસિયલ લેટર જોઈએ ને એકથી આઠ વાળાની એ છે કે અમારું હજી સુધી કંઈ આવ્યું નથી અન્ય માધ્યમવાળાની એ છે કે ફાઇલ સાઇન થઈ ગઈ છે તેમ છતાં કેમ નથી આવ્યું એટલે જેમ માછલી છે એ પાણી માટે વલખા મારતી હોય છે જેમ હરણ છે એ રણમાં ભૂલું પડી જાય ને એ માની લો કે એવી રીતે ઊંટ છે એ પોતે પાણીની વલખા મારતું હોય છે તો આ જ રીતે શિક્ષકો બનવા માટે જે ઉમેદવાર છે ને એ તલ પાપડ છે અને હું તો કહું બેન જો આજે મંગળવાર છે આવતા મંગળવાર સુધી આપણે માની લો સાત દિવસ હજુ પણ આપણે વેઇટ કરીએ કેમ કે કંઈક નહીં ને કંઈક આપણે માનીએ છીએ કે સરકાર ચલાવે છે તો લોકો સાચું પણ બોલતા હોય છે અને પીએમ સીએમ સાહેબે પોતાના ટ્વીટ કર્યું છે તો એ ખોટું તો નહીં જ હોય તો હજુ એક વીકનો અમે સમય છે જો નહીં કરે કંઈ પણ અમારી ઓફિશિયલ જાહેરાત તો ફરીથી અમે જે ગાંધીનગરમાં આ વખતે બેન હું તમને લખીને કહી દઉં કે આ વખતે આવશે ને તો ઉમેદવાર ઓછામાં ઓછા ત્રણ હજાર ઉપર હશે હશે ને હશે નક્કી છે ફાઇનલ છે

જે સાડા હાથસો રહ્યા છે પર્વત રહ્યા છે બાળક રહ્યા છે આ બધા જ ઉત્સવો કરી રહ્યા છે એ હંમેશા ઉત્સવોમાં ને તાઇફાઓમાં જ વ્યસ્ત છે વ્યસ્ત છે ખરેખર કરવું કેવું જોઈએ ખબર છે એને હિસાબ ઉત્સવ આપવો જોઈએ હિસાબોનો ઉત્સવ કરવો જોઈએ એને એને પોતાનો ટ્રેક રેકોર્ડ એ સરકારે પોતાની રીતે સામે મૂકવો જોઈએ એટલા માટે હું આ શબ્દો વાપરું છું કેમ કે કારણ કે વર્લ્ડ બેંક એને આપણા ગુજરાતનું અને ભારતનું શિક્ષણ વ્યવસ્થા જે કથડાય છે ને એના માટે લાખો કરોડોની લોન આપી છે સાત હજાર પાંચસો કરોડની લોન આપી છે ઓકે અમને હિસાબ આપો એ સાત હજાર પાંચસો કરોડ ક્યાં નાખ્યા બે હજાર બાવીસ ત્રેવીસમાં માં દસ હજાર કરોડની લોન આપી અમને હિસાબોત્સવ કરો આ હિસાબ આપો કે ભાઈ તમે પૈસા ક્યાં નાખ્યા એટલે અમારે હવે ટ્રેક રેકોર્ડ જોઈએ છે સરકાર પાસે આટલી ઇન્કમ છે આટલા લોકો ટેક્સ પેયર છે એમાંથી સરકાર એમ કે છે કે અમે અમારું જે બજેટ છે એ બજેટના બત્રીસ ટકાથી તેત્રીસ ટકા આ શિક્ષણ પાછળ વાપરીએ છીએ તો અમારે એ જોઈએ છે કે તમે એ પૈસા ક્યાં વાપરા આમાં કારણ કે અમે હકદાર છીએ ટેક્સ પે કરીએ છીએ તો અમને હિસાબ આપો એટલે આ બધા જ તાઇફાઓને અત્યારે ઘરે મૂકી દો આપણે કોઈ પ્રવેશ ઉત્સવ નથી કરવા કોઈ બાળોત્સવ નથી કરવા કોઈ જગ્યાએ ગણેશત્સવ નથી કરવા આપણે હવે એક મોટો મોટો એક હિસાબોત્સવ રાખીએ કે છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો દસ વર્ષની અંદર એને કેટલી એ તો લોન લીધી આપણે કહી શકાય કેન્દ્ર પાસેથી કેટલા પૈસા લીધા વર્લ્ડ બેંક પાસેથી કેટલા પૈસા લીધા અને બીજા અન્ય જે ડોનર છે એને કેટલા રૂપિયા આપ્યા અને એ પૈસા ક્યાં વપરાણા ખરેખર આની જરૂર છે એટલે આ તાઇફાઓ કરતાં બંધ થઈ જાય અને વાસ્તવિક રીતે જે અત્યારે કહી શકાય કે આ બધું જ એને જે ચિત્રકામ કર્યું છે એમાં બહુ મોટી મોટી ફાકા ફોજદારી બેનરોમાં લખી છે ધરાતુલ ઉપર કેટલું કામ થયું છે તમે કેટલા અમને તો ખાલી લિસ્ટ આપી દો અમાર બીજું કાંઈ જોતું નથી તમે એમ કહેતો પચીસ હજાર સ્માર્ટ શાળામાંથી ત્રણ હજાર બનાવી ઓકે કંઈ વાંધો નહીં અમે સ્વીકારીએ ત્રણ હજાર ક્યાં છે ચલો લિસ્ટ આપો અમે અહીંયા જોવા જઈશું અમારા ખર્ચે જોવા જઈશું કે ખરેખર અહીંયા છે કે નહીં અમારે બધી જ વાસ્તવિકતામાં કહેવાય ને કે ઓન પેપર જોઈએ છે ઓન પેપર આપે પછી તમે તારે આ બીજા જે પણ તૈફાઓ કરવો એ કરે બાકી આગળના દિવસોમાં હજી કહું છું કે જે લટકતું ગાજર છે એ અમને ખબર જ છે કે લટકતું જ ગાજર છે જેમ વ્યક્તિ જ્યાં નજીક પહોંચવાનો પ્રયત્ન કરશે એ ગાજર આગું જતું જવાનું છે કદાચ હવે દિવસોમાં શિક્ષણ મંત્રી રે ન રે એની ઉપર તો ઘણા બધા સવાલો છે જ મને તો લાગે જ છે કે જવા જ જતા જ રહેવાના છે કેમ કે જેમ જતા રહેવાના હોય ને દીવો છે ને જેમ બુજાઈ જવાનો હોય ને વધારે ફફડે એમ અત્યારે કાંઈક ફફડે જ છે આ વધારે પડતું એટલે આગળના દિવસોમાં પણ આ જ પરિસ્થિતિ જો યથાવત રહેશે તો ગાંધીનગરની અંદર જે રીતે તેજસ્વી કીધું એમ કે ત્રણ હજાર હું તો વધારે કહું છું પાંચ હજાર કરતાં વધારે લોકો ભેગા થશે હા બિલકુલ ગાંધીનગરની અંદર આંદોલનની વાત કરી રહ્યા છે મંગળવાર સુધીનો સમય આપ્યો છે સરકારને કે મંગળવાર સુધીમાં કાં તો નોટિફિકેશન બહાર પાડવામાં આવે કાં તો જે સાત હજાર પાંચસોની ઘોષણા કરવામાં આવી છે તેને લઈને કોઈ નક્કર વસ્તુ સરકાર દ્વારા કરવામાં આવે કારણ કે એક અઠવાડિયું વીતી ચૂક્યું છે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં